અને શરૂઆત સૌથી મોટા સમાચાર અત્યારે પોતાને વૈજ્ઞાનિક ગણાવનાર ચંદ્રયાન 3 ની ડિઝાઇન બનાવનાર ગણાવનાર મિતુલ ત્રિવેદીનો આખરે પર્દાફાશ થયો છે। સંદેશ ન્યૂઝે મિતુલ ત્રિવેદીને બેનકાબ કર્યો હતો અને હવે આ કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની સુરત પોલીસે અટકાયત કરી સવારે અને હવે ધરપકડ કરી લેવામાં આવી છે। સુરત પોલીસે મિતુલ ત્રિવેદીની ધરપકડ કરી છે। આ બનાવટી વૈજ્ઞાનિકનો સંદેશ ન્યૂઝે સંદેશે પર્દાફાશ કર્યો હતો અને ત્યારબાદ હવે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। એક વિડિયો એક ઓડિયો વાયરલ થયો હતો અને ઓડિયો વાયરલ થયા બાદ તેનું આ કારસ્તાન સામે આવ્યું હતું। પોતાના ગુરુ સાથે મિતુલ વાત કરી રહ્યો હતો અને એમાં ડંફાશો મારી રહ્યો હતો કે ચંદ્રયાન 3ની ડિઝાઇન મેં તૈયાર કરી છે, સોમનાથને એટલે કે ઇસરોના ચેરમેનને મેં માર્ગદર્શન આપ્યું છે, આવી મોટી મોટી બડાઈ અને શેખી આ વ્યક્તિ મારી રહ્યો હતો। અને ઓડિયો વાયરલ થયા પછી સંદેશ ન્યૂઝે તપાસ કરી અને જ્યારે પુષ્ટિ થઈ તો સામે આવ્યું હતું કે આ મિતુલ ત્રિવેદી કોઈ વૈજ્ઞાનિક નહીં પણ એક બફાટ કરનારો વ્યક્તિ છે જે પોતાની વાહવાહી કરે છે। ભૂતકાળમાં કેટલીક યુનિવર્સિટીઓમાં જઈને પણ તે ઇસરોના વૈજ્ઞાનિક તરીકે ઓળખાણ આપી અને પછી ત્યાં આગળ લેક્ચર્સ પણ આપી આવ્યો હોવાનું સામે આવ્યું હતું, પણ આખરે હવે તેનો ભાંડાફોડ થઈ ગયો। સુરત ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી લીધી છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા આઝમ સાલે। આઝમ, સંદેશ ન્યૂઝે જે ભાંડાફોડ કર્યો હતો આખરે હવે તેની ઉપર કાર્યવાહી થઈ રહી છે। સુરતમાં જે કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીનો મામલો સામે આવ્યો હતો, જેના અંદર સંદેશ દ્વારા મિતુલનો ચહેરો ખરેખર બેનકાબ કરવામાં આવ્યો હતો। છેલ્લા કેટલાક વર્ષોથી એ સુરતની અંદર લોકોને એવું કહેતો હતો કે નાસા અને ઇસરો સાથે જોડાયેલો છે અને મીડિયામાં પણ ચમકતો રહેતો હતો, પરંતુ ચંદ્રયાન અંદર પોતાની કામગીરીનો દાવો કર્યો હતો અને સંદેશ દ્વારા એની તપાસ કરવામાં આવતા એનો ચહેરો સામે આવી ગયો છે। આજે સુરત ક્રાઇમ બ્રાન્ચ એની સત્તાવાર રીતે ધરપકડ કરી લીધી છે, કારણ કે એને ચંદ્રયાન 3ના નિર્માણમાં પોતાની ભૂમિકા હોવાની વાહવાહી શરૂ કરી હતી, ત્યારથી એ વિવાદમાં આવ્યો હતો। અને લોકો થોડા સમયની અંદર સુરત એડિશનલ કમિશનર જે છે શરદ સિંગલ એ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરશે। ક્રાઇમ બ્રાન્ચે સત્તાવાર રીતે મિતુલ ત્રિવેદી ધરપકડ કરી લીધી છે। જી વરિષ્ઠ પત્રકાર કૃષ્ણકાંતભાઈ ઉનડકટ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। કૃષ્ણકાંતભાઈ, સંદેશે સૌથી પહેલા ભાંડાફોડ કર્યો હતો કારણ કે જે ઓડિયો તેનો વાયરલ થયો હતો, પોતાના ગુરુ સાથે વાત કરતા કરતા જે શેખી મારી રહ્યો હતો મિતુલ ત્રિવેદી, અને સંદેશ ન્યૂઝે તેની હકીકત સામે લાવી હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સંદેશ ન્યૂઝે જે એક એક વાત કહી હતી સત્ય સાબિત થઈ રહી છે। બિલકુલ નુપુર, એમાં આખી જે વસ્તુ હતી કે જે દિવસે ચંદ્રયાનનું રોવર ને લેન્ડર છે એ ચંદ્ર ઉપર લેન્ડ થયું, એ સાથે જ એની જે ટીચર સાથે અર્જુન સર કરીને એના ટીચર હતા એની ઓડિયો વાયરલ થઈ અને બીજે દિવસે સવારે તો એ અહીંયા હાજર હતો, એટલે એનું જે છે ને એ પહેલેથી જ અમને બધાને સંદેશની ટીમને શંકાસ્પદ લઈ ગયું અને અમે બધાએ તપાસ કરી કે ભાઈ આ ખરેખર કોણ છે। એટલે પહેલા તો સંદેશે એમાં બધી જે ટીમ છે એમાં કામે લાગી, ગૂગલ ઉપર સર્ચ કર્યું, ઈસરોને પૂછ્યું, ઈસરોને અમદાવાદમાં પૂછ્યું, ત્યારે ખબર પડી કે આવો કોઈ વ્યક્તિ આ ચંદ્રયાનની ડિઝાઇન સાથે જોડાયેલા જ નથી। અને પછી એવું થયું કે ભાઈ ઘણા બધા અહીંયા એટલા બધા લોકોને એને છેતરાતા મૂરખ બનાવ્યા હતા, પોતે ઈસરોનો વૈજ્ઞાનિક છે, ઇવન આપણે સંદેશની ટીમને ત્યાં મોકલી હતી એમાં રેકોર્ડિંગમાં એને બોલ્યું છે એવું કે હું નાસામાં કામ કરું છું, રશિયા સાથે કામ કરું છું, સાઉથ કોરિયા સાથે કામ કરું છું, એટલે એટલું બધું કે એને ચલાવ્યું છે, કેટલા વર્ષોથી ચલાવે છે, તો આ એક શંકા ગઈ અને એના પછી તપાસ કરીને ત્યારે એની આખી ખબર પડી કે ભાઈ આ માણસ એક નંબરનો જુઠ્ઠો છે। મને હું તો ત્યાં સુધી કહીશ કે સાયકોલોજીકલ ડિસીઝથી પીડાય છે અને જુદી જુદી વાતો દરેક વ્યક્તિને જુદી જુદી વાતો કર્યા રાખે છે, એટલે આવા વ્યક્તિને બહાર લાવવો જરૂરી હતું અને અલ્ટિમ અંતે એવું થયું કે ભાઈ પોલીસમાં એની અરજી થઈ, પોલીસે પણ એની ધરપકડ કરતા પહેલા કે પૂછપરછ કરતા પહેલા એક સરસ મજાનું કામ એ કર્યું કે એને ઈસરોમાં તપાસ કરી કે ભાઈ આવો કોઈ વ્યક્તિ તમારે ત્યાં તમારી ઈસરો સાથે જોડાયેલો છે, તો ઈસરોમાંથી ગઈકાલે એવો જવાબ પોલીસને સુરત પોલીસને મળ્યો કે ના, આ અમારી સાથે આવો કોઈ વ્યક્તિ જોડાયેલો નથી। એ પછી ગઈકાલે રાતના પોલીસ એને ઉંચકી લાવી દીધી અને પૂછપરછ કરી, પૂછપરછમાં એ વસ્તુ સાબિત થઈ ગઈ કે ભાઈ આ વ્યક્તિ છે એ ફ્રોડ છે, ચીટર છે, ખોટો છે, એણે આટલા વર્ષો સુધી સુરતના નહીં ગુજરાતના તમામ લોકોને મૂરખ બનાવ્યા છે અને એના પછી આજે બધા 420ની બીજી અનેક કલમો લગાડીને પોલીસે એની ધરપકડ કરી છે। મજમાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે અત્યાર સુધી ચાલતું રહ્યું, કોઈએ એની પાસે પૂછ્યું નહીં કે ભાઈ તું મને કંઈક તો પુરાવા, અમે તો છેલ્લે એને એવું કીધું છું સંદેશની સંદેશના જે રિપોર્ટર ત્યાં ગયા હતા એમને એવું કીધું કે ભાઈ એટલીસ્ટ તમારું આઈ કાર્ડ બતાવો, તમારા કોઈ પેપર્સ બતાવો, તો એની પાસે કંઈ જ નહોતું। એ જુઠ્ઠું બોલવામાં એટલો બધો માહેર છે કે ગમે એની ગમે એ લોકો એની વાતોમાં આવી જાય,
મજાની વાત બીજી એક વસ્તુ કહું કે જે દિવસે સંદેશે એનો ભાંડા પણ કર્યો એ જ દિવસે કેટલા બધા સંસ્થાઓ એનું સન્માન કરવાના હતા. એ બધા એ બધાને ખબર પડી કે આ માણસ અયોગ્ય છે, આ માણસ ખોટો છે, એટલે બધા જે રાતોરાત કાર્યક્રમો રદ થયા. એટલે આ વસ્તુ એ છે કે એક ખોટો માણસ છે એ ખુલ્લો પડ્યો છે. બિલકુલ કૃષ્ણકાંતભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. એટલે વસ્તુ એ છે કે આખરે આ મોટી મોટી બડાસ, મોટી મોટી ડંફાશો મારતો હતો, અને કૃષ્ણકાંતભાઈએ જે રીતે કહ્યું કે જે દિવસે સંદેશે તેનો ભાંડાફોડ કર્યો સંદેશની ટીમે, એ દિવસે તો તેના બહુમાન થવાના હતા. અલગ અલગ લોકોને અલગ અલગ વાર્તાઓ એ સંભળાવતો હતો. કોઈને કહેતો હતો કે ઇસરોનું વૈજ્ઞાનિક છું, કોઈને કહેતો ચંદ્રયાન 3ની ડિઝાઇન તો મેં જ તૈયાર કરી છે, કોઈને વળી કહેતો કે હું નાસામાં કામ કરું છું, મેં નાસાના મોટા મોટા મિશનમાં કામ કર્યું છે, એની સફળતામાં મારો હાથ છે. વળી કોઈને ત્યાંથી બી અટકતો નહોતો અને કહેતો હતો કે મેં તો રશિયા સાથે કોસ્મોસમાં પણ કામ કરેલું છે અને એના પણ મહત્વના મિશનમાં મારું બહુ મોટું યોગદાન રહ્યું છે. પણ આખરે ના એની પાસે કોઈ આઈકાર્ડ હતું, ના કોઈ ઓળખ હતી વૈજ્ઞાનિક તરીકેની, ના તેની પાસે કોઈ પુરાવા હતા. હતું તો માત્ર ને માત્ર જુઠ્ઠાણું અને ડંફાસો મારવાનું. ત્યાં સુધી કહેવાય છે કે આ વ્યક્તિ કોઈ માનસિક રીતે બીમાર પણ હોઈ શકે છે, જે પોતાને વૈજ્ઞાનિક મનોમન તો સમજે છે પણ તેની પાસે અસલમાં એવું કશું છે જ નહીં. અને એની ઉપર ઇસરોએ પણ મહોર મારી, જ્યારે ઇસરોએ કહ્યું પોલીસને કે આ વ્યક્તિ અમારી સાથે સંકળાયેલો નથી. અને આ બધા વચ્ચે વાત કરવી છે જગતના તાતની, ખેડૂતોના બેલી બનવા માટે સરકાર હવે જઈ રહી છે. કારણ કે મેઘરાજા રિસાયા છે, ખેડૂત અત્યારે રાતા પાણીએ રોવા માટે મજબૂર બન્યા છે. એક મહિના કરતાં વધારે સમય વીતી ગયો છે, વરસાદ નથી વરસી રહ્યો, પાક બળી રહ્યો છે અને એ પાક બળતો જોઈ ખેડૂતોનો જીવ બળી રહ્યો છે. આખરે પાકને બચાવવો કેવી રીતે, અનેક રજૂઆતો કરવામાં આવી, અનેક ગુહારો લગાવવામાં આવી અને આખરે હવે સરકાર બેલી બનવા જઈ રહી છે ખેડૂતોના કઈ રીતે, હિરેન પાસેથી જાણીએ. હિરેન, જો ભારતીય કિસાન સંઘ અને અલગ અલગ સંસ્થાઓ, ધારાસભ્યો વતીથી અને ખેડૂતોની પણ રજૂઆત રાજ્ય સરકારને આવી હતી. કારણ કે આખો ઓગસ્ટ મહિનો નહિવત કહી શકાય એટલો વરસાદ થયો છે. માત્ર 20-23 મિલીમીટર જેટલો વરસાદ સરેરાશ રાજ્યમાં થયો હોવાના કારણે અગાઉના વરસાદમાં જે વાવણી થઈ હતી એ વાવણી બચાવવા માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી, અને જો પાણી સરકાર નથી આપતી તો કેટલીક જગ્યા ઉપર વીજળીની પણ જરૂરિયાત ઊભી થઈ છે. સરકારને રજૂઆત છે, વીજળી પણ 22,500 મેગાવોટ પ્રતિ દિવસ કરતાં વધુની ખપત અત્યાર સુધી ઊભી થઈ છે અને એ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે રાજ્ય સરકારની રજૂઆતોને ધ્યાનમાં રાખી સરકાર થોડા સમયમાં જાહેરાત કરશે કે ખેડૂતો માટે જે સિંચાઈનું પાણી આપવાનું છે એમાંથી નર્મદાનું પાણી લગભગ 8-10 જેટલા જિલ્લાઓને આપવા માટેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે અને એ થોડા સમયમાં જાહેરાત કરશે કે જેથી કરી એક અથવા તો બે પાણ આપવાથી પાક બચી જશે. તો એવા પાકોને, ડાંગર સહિતના પાકો છે, એમને આ પાણી સિંચાઈનું આપી શકાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. લગભગ 10 જિલ્લાઓને સીધો ફાયદો થશે, બનાસકાંઠા સહિતના. બીજી બાજુ વીજળીના સંદર્ભમાં જે માંગણી છે તો વીજળી રાજ્ય સરકાર પાસે અત્યારે પૂરતી નથી. ઉત્પાદન વધારવાનું શરૂઆત કર્યું છે, ક્યાંક ઇન્ડસ્ટ્રીમાં પણ વધારે છે, એટલે એમાંથી ક્યાંક કાપકૂપ કરી અને જરૂરિયાતના આધારે વીજળી ક્યાંક ખેડૂતોને વધારે અથવા તો જરૂરિયાતના સમયે યોગ્ય પ્રકારે આપી શકાય એ પ્રકારનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કર્યું છે, એની જાહેરાત કરશે. પરંતુ મહત્વનું છે કે જે સિંચાઈ માટે પાણીની જરૂરિયાત હતી એ પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે 8-10 જિલ્લાઓ માટે સિંચાઈનું, નર્મદાનું પાણી છે તે આપવા માટેની જાહેરાત રાજ્ય સરકાર થોડાક સમયમાં કરશે, જેથી કરીને ખેડૂતોનો જે નષ્ટ થતો પાક છે અથવા તો જે બળી જવાની ભીતિ રહી છે વરસાદના અભાવે અને પાણીના અભાવે, એ પાકને બચાવી શકાય વરસાદ ન આવે ત્યાં સુધી એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે અને જાહેરાત કર્યા છે. બિલકુલ હિરેન, જોડાયેલા રહેજો. આગળ વાત કરવી છે એ વસ્તુ જેની ઘણા લાંબા સમયથી માંગ થઈ રહી હતી, જેના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અટકી પડી હતી, અટવાયેલી હતી, વહીવટદારોનું શાસન આવી ગયું હતું અને લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આખરે હવે ઝવેરી કમિશનનો રિપોર્ટ આવ્યો અને રિપોર્ટના આધારે સરકારે ઓબીસી અનામતને લઈ સ્થાનિક સ્વરાજ માટેની મોટી જાહેરાત કરી. હિરેન પાસેથી વિગતે જાણીએ. હિરેન, જો લગભગ 13 એપ્રિલે જસ્ટિસ કલ્પેશ ઝવેરીની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલું સમર્પિત આયોગે રાજ્ય સરકારને રિપોર્ટ આપ્યો હતો. એ રિપોર્ટમાં થયેલી ભલામણો અંતર્ગત જોઈએ તો રાજ્ય સરકારમાં જે ઓબીસી
સમાજની અથવા તો ઓબીસી વસ્તી છે, ઓબીસી વસ્તીના આંકડા પણ સરકાર પાસેથી સામે આવ્યા છે. એ વસ્તીના આંકડાને આધારે ક્યાંક અનામત આપવાની વાત હતી, પરંતુ રાજ્ય સરકારે ફ્લેટ એટલે કે નિશ્ચિત આંકડો સમગ્ર રાજ્ય માટે નક્કી કર્યો છે અને ઓબીસીમાં 27% અનામત એસસી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જાહેર કરવામાં આવી છે. સમર્પિત આયોગે જે ભલામણ કરી છે એ ભલામણ અંતર્ગત નગરપાલિકા વિસ્તારની અંદર 53.36% વસ્તી ઓબીસી વર્ગની છે, નગરપાલિકા વિસ્તારની અંદર 39.44%, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 54% વસ્તી છે એ ઓબીસી વર્ગની છે. આમાંથી 27% અનામત રાજ્ય સરકારે નક્કી કર્યો છે અને એના આધારે જોઈએ તો જિલ્લા પંચાયતોની બેઠકોમાં ઓબીસી માટે 105 બેઠકો અત્યાર સુધી અનામત હતી, હવે 27% ટકાવારી થવાથી આ બેઠકોની સંખ્યા વધી 229 થશે. એ જ પ્રકારે તાલુકા પંચાયતમાં 506 બેઠકો હતી, એ સંખ્યા વધી અને હવે લગભગ 994 બેઠકો થશે. એ જ પ્રકારે ગ્રામ પંચાયતમાં 12,700 બેઠક ઓબીસી માટે અનામત હતી, એ વધી અને હવે 23,000 કરતાં પણ વધુ બેઠકો ગ્રામ્ય કક્ષાએ ઓબીસી વર્ગની થશે. મહાનગરપાલિકામાં 67 બેઠકો હતી, એ વધીને 183 થશે અને ઓબીસી બેઠકો જે ટકાવારી 27% વધારવામાં આવી છે, એમાં સાથે આ રાજ્યની અંદર એસસી એટલે કે અનુસૂચિત જાતિ અને એસટી અનુસૂચિત જનજાતિની ટકાવારી જે છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો, એ ટકાવારી યથાવત રાખવામાં આવી છે, પરંતુ ઓવરઓલ ટકાવારી 50%થી ન વધે એને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. પરંતુ ઓવરઓલ જોઈએ તો આ ભલામણને આધારે રાજ્ય સરકારે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી વર્ગને એટલે કે ઓબીસીની વસ્તીમાં 27% અનામત આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આપવાનો નિર્ણય કર્યો છે અને એ નિર્ણયની સમગ્ર રાજ્યભરની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી અને એનો આ નિર્ણય છે તેને આવકાર કરવામાં આવશે. આ નિર્ણયથી સીધી રીતે છેલ્લા એક વર્ષથી અથવા એક વર્ષ કરતાં વધુ સમયથી અટકેલી 7,000 કરતાં પણ વધુ ગ્રામ પંચાયતો, 2 જિલ્લા પંચાયતો, 70 કરતાં પણ વધુ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોની જે ચૂંટણી અટકેલી છે એ ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. રાજ્ય સરકારના નોટિફિકેશનના આધારે સીમાંકન વ્યવસ્થા જે છે એ જૂની સીમાંકન વ્યવસ્થા એટલે કે અત્યારે હાલ ચાલુ છે એ જ રાખવામાં આવશે, કોઈ નવું સીમાંકન કરવામાં નહીં આવે. એનો સીધો મતલબ છે કે આગામી 2 મહિનાની અંદર રાજ્ય સરકાર પોતાની સંપૂર્ણ કાર્યવાહી જે છે એ પૂરી કરી અને રાજ્ય ચૂંટણી આયોગને આપશે અને ચૂંટણી આયોગ સંભવતઃ નવરાત્રિની આસપાસ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોટા ભાગે પૂર્ણ કરશે, એ પ્રકારની સ્થિતિ હાલ દેખાઈ રહી છે. બિલકુલ, એટલે હવે જ્યાં પેજ ફસાયો હતો એ બધી જ વસ્તુઓ ક્લિયર થઈ ગઈ છે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છેલ્લા એક વર્ષથી નથી થઈ એ કરવા માટેની હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને મોટા સમાચાર મળી રહ્યા છે કે ખૂબ જ જલ્દી નજીકના ભવિષ્યની અંદર જ હવે આ ચૂંટણીઓ કરવામાં આવશે અને વહીવટદારના બદલે પ્રજાના પ્રતિનિધિઓનું ફરી એકવાર શાસન આવશે. ધવલ પાસેથી જાણીએ. જીનુપુર, નવરાત્રિ આવી રહી છે અને નવરાત્રિ પહેલાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની રમઝટ થવાની છે. ગામડાઓથી લઈ પાલિકાઓ સુધી અને જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં ફરી એક વખત ચૂંટણીનો માહોલ જામશે. લોકસભાની ચૂંટણીનું ટ્રેલર હોય એવી રીતે ચૂંટણીનો જંગ જામશે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય તે પોતાના ઉમેદવારો ઉતાર દેશે અને આ બધા જ નું મૂળ કારણ છે કે પહેલાં સરકાર પછી કમિશન અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી દો બનેલો ઓબીસી અનામતનો મુદ્દો. આ ઓબીસી અનામતનો મુદ્દો ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ સોલ્વ થઈ ગયો છે અને ત્યારબાદ હવે ચૂંટણીઓ યોજાવા માટે ક્લિયર કટ સાઇન મળી ગઈ છે. જ્યારે ચૂંટણી પંચ જાહેરાત કરે કે હવે ચૂંટણીઓ યોજાઈ જાય એટલી જ વાર છે. નવા સીમાંકનને બદલે જૂના સીમાંકન મુજબ ચૂંટણીઓ થવા માટેના એંધાણ દેખાઈ રહ્યા છે. 6,000થી વધારે ગ્રામ પંચાયતોની અંદર વહીવટદારોનું શાસન જે હાલ છે તેમાં પ્રજાના પ્રતિનિધિઓનું શાસન આવશે. 2 જિલ્લા પંચાયત, 15 તાલુકા પંચાયત અને 15 નગરપાલિકાઓમાં હવે ટૂંક સમયમાં જ ચૂંટણી યોજાઈ શકે છે. નવરાત્રિ જે આવે એ પહેલાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ઢોલ વાગી શકે છે. અને આગળ વાત કરીએ હવે મોટા સમાચાર મધ્યમ વર્ગની જનતાને રાહતના. જી હા, ચૂંટણીઓ આવી રહી છે અને જ્યારે પણ ચૂંટણી આવતી હોય એક જૂની કહેવત છે ને, આપણે ત્યાં ગરીબ કી થાલી મેં પુરાવ આયા હૈ, લગતા હૈ દેશ મેં ચુનાવ આયા હૈ, બસ એવું જ લાગી રહ્યું છે. એલપીજી સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડીને આખરે મંજૂરી આપી દેવામાં આવી છે. ઉજ્જવલા યોજના હેઠળ 400 રૂપિયાની સબસિડી આપવામાં આવી છે અને મંજૂરી આપી દેવામાં આવી છે. કેબિનેટે એલપીજી સિલિન્ડર પરની આ મંજૂરી ઉપર મહોર લગાવી દીધી છે. 75 લાખ નવા કનેક્શન ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવશે. કેન્દ્ર સરકારની બહેનોને આ રક્ષાબંધનની ભેટ
गणावाई रही है। एलपीजी सिलिंडर पर सबसिडी थी 200 रुपया की सबसिडी मंजूर कर उज्ज्वला योजना की 400 रुपया की सबसिडी मंजूर कर ली है। आशुतोष पास थी वधु विगते जाणी। आशुतोष जी, रक्षाबंधन आती काले उजवानी छे, ते पहला ज रक्षाबंधन की भेट केन्द्र सरकारे आपी छे अने हवे 200 रुपया सबसिडी जाहेरात जे छे ते करवामां आवी छे। उज्ज्वला योजना अंतर्गत जे पण लाभार्थीओ छे तेमने 400 रुपया जे छे तेनो लाभ थवानो छे, ज्यारे अन्य जे गेस सिलिंडर ग्राहकों छे तेमने 200 रुपयानो लाभ थवानो छे। उपरांत नवी पण जाहेरात करवामां आवी छे कि उज्ज्वला योजना अंतर्गत नवा 75 लाख कनेक्शनों मळशे, एटले वधुमां वधु लोको जे छे तेनो आनो लाभ मेळवी शकशे। परंतु हालमां ज्यारे गेसनो सिलिंडर लगभग 1000ને पार करी गयो होय त्यारे 200 रुपया जे छे ते आम आदमी जे राहत થશે અને ઉજ્જવલા અંતર્ગત જે આવે છે તેમને લગભગ 400 રૂપિયા જેટલી રાહત થવાની છે। બિલકુલ, એટલે 400 રૂપિયા અને 600 રૂપિયામાં જે ઉજ્જવલા યોજના અંતર્ગત છે એમને 600 રૂપિયાની આસપાસ આ ગેસ સિલિન્ડર પડી શકે છે। એટલે કે રક્ષાબંધન પહેલા આ ભેટ આપવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે। બીજી બાજુ આ ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે ચૂંટણીઓને જોઈ અને પછી એને ધ્યાનમાં રાખી અને આ ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે। બની શકે કે આવનારા સમયની અંદર બીજા પણ કેટલાક ભાવ ઘટાડા મળે અને અલગ અલગ તહેવારોની ભેટ જનતાને આ જ રીતે મળતી રહે અને આ બધા વચ્ચે હવે થોડીક રાહત મધ્યમ વર્ગને ચોક્કસથી મળી છે। પછી એ રક્ષાબંધનની ભેટ સ્વરૂપે ગણો કે ચૂંટણીના આગમનના સ્વરૂપે ગણો, પણ મધ્યમ વર્ગ જે મોંઘવારીથી પીસાઈ રહ્યો છે થોડી રાહત એમને ચોક્કસ મળી છે। અને આગળ વાત કરવી છે સુરતની। સુરતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને એનું કારણ હતું ખેડૂત સમાજની ઓફિસ ઉપર મારવામાં આવેલું સીલ। હા જી હા, ગુજરાતમાં ખેડૂત સમાજની ઓફિસ જે દક્ષિણ ગુજરાતની અંદર આવી છે તેનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું હતું, ડિમોલિશન કરવાની તૈયારી થઈ રહી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા આ મકાન જર્જરિત હોવાથી તેનું ડિમોલિશન કરવાની તૈયારી કરવામાં આવી હતી, પણ સુરત ખેડૂત સમાજની ઓફિસ પર બુલડોઝર ચાલે ત્યાં જ વિરોધનો વંટોળ પણ ઉઠ્યો હતો। આજે સવારથી સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી ખેડૂત સમાજ ગુજરાતની કચેરી ઓફિસ એટલે કે અને સાથે પુરુષોત્તમ ફાર્મર્સના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે માતાકોટ બોલા ચાલી અને છેલ્લે પોલીસની એન્ટ્રી પડી હતી અને આ ઓફિસને સીલ મારી દેવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકાની હદમાં આવતી હોવાથી આ ઓફિસને જર્જરી જાહેર કરવામાં આવી હતી અને તમારી સામે છે કે હવે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। આ જે ઓફિસ હતી એ ખેડૂત સમાજ ગુજરાતની હતી, 51 વર્ષના ભાડા કરાર હોવાનો ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખનો દાવો છે। મનહરભાઈ જે પુરુષોત્તમ જીનીંગબેનના છે એમનો દાવો છે કે એ ભાડા કરાર હવે રદ થઈ ગયો છે। તે તમામની વચ્ચે હવે અહીંયા છે કે બુલડો અહીંયા આવી ગયું છે અને એ તમારી સામે છે કે ખેડૂત સમાજની ઓફિસને અહીંયા કામ કરતું નજરે આવી રહ્યું છે અને આ બિલ્ડિંગને ઉતારવાની શરૂઆત કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકાએ આ બિલ્ડિંગને જર્જરિત જાહેર કરી હતી, જેને લઈને હવે એને ઉતારી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવવાની હોવાનું અનુમાન છે। મહત્વનું જે છે કે તે આજે અહીંયા જે ઘર્ષણ થયું હતું તેના અંદર પોલીસે અંદાજિત 20 જેટલા ખેડૂતોને અટકાયત કરી છે, તે 20 પૈકીના જે છે તેમાં કોંગ્રેસના નેતા દર્શન નાયકનો સમાવેશ છે, ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખ જે છે જયેશ પટેલ તેમનો સમાવેશ છે અને દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના જે પ્રમુખ છે તે રમેશભાઈ પટેલ જે મૂળ ઓરમાના છે તેમનો પણ સમાવેશ તમારી સામે છે કે ઓફિસની બહાર લાગેલા છાપરા તમામ વસ્તુઓને ઉતારી પાડવાની તજવીજો શરૂ કરી દેવામાં આવી છે। ટૂંક જ સમયના અંદર આખી મિલકત ઉતારી પાડવાની બાયદારી સ્થાનિક લોકોએ લીધી હોવાની વાત પણ સામે આવી રહી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત। અને આગળ વાત કરવી છે એવા પોલીસ કર્મચારીઓ જે ખાખીનો મલાજો પણ નથી જાળવતા અને ગુનાઓ કરતા હોય છે, કારણ એકમાત્ર છે રૂપિયાની લાલચ। ક્યારેક રસ્તા ઉપર લોકોને ઠગી લેવામાં આવે, લૂંટી લેવામાં આવે, આ કોઈ ઠગની વાત નથી, વાત છે પોલીસ કર્મીઓની, જેમની ઉપર સુરક્ષાની જવાબદારી છે એ જ ભક્ષક બની જતા હોય છે અને એની સાથે સાથે નિયમોનું પાલન કરાવવાની પણ જવાબદારી હોય છે, એ જ પોલીસ કર્મીઓ નિયમોનું પાલન નથી કરતા, ધજાગરા ઉડાડે છે। પણ હવે એક તરફ કોર્ટ લાલઘૂમ થઈ છે તો બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ પણ લાલઘૂમ થયા છે। આશુતોષ પાસેથી જાણીએ જી। હવે હાઈકોર્ટ જે છે તે પોલીસ ઉપર નારાજગી થઈ છે, કારણ કે પોલીસનું કામ જે છે લોકોનું રક્ષા કરવાનું છે, તેમ છતાં ખુલ્લે રોડ પર જે છે તે પોલીસો જે છે ખાસ કરીને ટ્રાફિક પોલીસ તે તોડપાણી કરતા હોય છે। સોલામાં જે તોડકાણ થયો હતો જેમાં જે વ્યક્તિ પરિવાર સાથે પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે એસજી હાઈવે ઉપર લગભગ 60,000 રૂપિયા જે છે ખંખેરવામાં આવ્યા હતા અને તેની ફરિયાદ કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે હાઈકોર્ટે પોતે સુઓ મોટો દાખલ કર્યો છે અને સીપી પાસે તમામ પોલીસ એવા કર્મચારીઓની વિગત મંગાવી છે જેમના આ પ્રકારના ગુનાઓ જે છે રહ્યા હોય। આ સમગ્ર મામલે આગામી સમયમાં
ડ્રાઈવમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. તો બીજી તરફ ભાવનગરમાં પણ ડીજીપીના આદેશને લઈને પોલીસ ડ્રાઈવ કરવામાં આવી હતી, તેમાં પણ લગભગ 112 જેટલા પોલીસ કર્મીઓ જે છે તેમને સામે દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસ પોતાના વાહન અને નંબર પ્લેટ પર ન લખવું તે પ્રકારનો નિર્દેશ હોવા છતાં પણ નિયમોનું પાલન ખુદ પોલીસે નથી કરતી તેવા લગભગ 52 જેટલા પોલીસ કર્મીઓ જે છે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે અને 30,000 રૂપિયા જેટલો દંડ જે છે તે ભાવનગર પોલીસે વસૂલ કર્યો. રાજનીતિમાં ઘણીવાર કેટલીક મજા પણ આવતી હોય છે અને એ છે રાજનીતિમાં મોટા નેતાઓ દ્વારા કરવામાં આવતો કટાક્ષ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેન્સ ઓફ હ્યુમર આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, પણ આ વખતે સેન્સ ઓફ હ્યુમર જોવા મળી છે. કટાક્ષ સાંભળવા મળ્યો છે સીઆર પાટીલ તરફથી, જ્યાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને લઈને કેટલીક એવી વાતો કરી તેમણે કે ધવલસિંહ પણ થોડીક વાર માટે તો ત્યાં સ્તબ્ધ રહી ગયા હતા અને થોડું હળવાશ ભર્યું હસીનું એક હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. બાયડના ધારાસભ્ય, કોંગ્રેસ પછી ભાજપ પછી પાછો અપક્ષ પછી પાછો પણ ધવલસિંહ, આ બાયડના લોકોને અરવલ્લીના લોકો હવે તમારી પાસે અપેક્ષા કરે છે કે હવે ગુંદર લગાવી લો. આમ તેમ જતા નહીં ને કોઈ અમારા કાર્યકર્તાને હેરાન નહીં કરતા. અમદાવાદના એક નહીં પણ 5-5 પરિવારોની ચિંતાની આજે સવારે તેમના બાળકો શાળાએ જવા માટે નીકળ્યા હતા પણ બાળકો સ્કૂલે ન પહોંચ્યા અને ગાયબ થઈ ગયા છે. અત્યારે આ 5-5 વિદ્યાર્થીઓને શોધખોળ ચાલી રહી છે. આ 5 વિદ્યાર્થીઓ સીસીટીવીમાં તો કેદ થયા છે, શુક્રવારે શાળાએ જવાનું કહીને નીકળ્યા હતા પણ ત્યારબાદ હજી સુધી ઘરે પરત નથી ફર્યા અને પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીસીટીવીના આધારે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. આ 5 વિદ્યાર્થીઓને શોધવા માટે પ્રયત્નો ચાલુ છે. અને આ બધા વચ્ચે ખેડૂતો માટે ચિંતાના સમાચાર. આમ તો સરકાર ખેડૂતોના બેલી બનીને આવી છે અને એનું કારણ એ છે કે સારા વરસાદ માટે ખેડૂતોને રાહ જોવી પડી રહી છે અને આવનારા સમયમાં પણ રાહ જોવી પડશે કારણ કે અલ્નીનોની જબરજસ્ત અસર અત્યારે રાજ્યની અંદર દેખાઈ રહી છે. આવનાર 5 દિવસ વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે પણ એ છૂટો છવાયો વરસાદ જરફર સ્વરૂપે હોઈ શકે છે, ખેતીલાયક વરસાદની કોઈ સંભાવના નથી.